શ્રી ગણેશ અધ્યાય દિજી ઋષિનું વૃતાંત સુચ પ્રચનારદ પ્રિસ્મિતોતમ સુતે કહ્યું હે મા ઋષ્યો બુદ્ધિમાન બ્રહ્માએ દક્ષ યજ્ઞ મચાવેલ ઉત્પાદની કરેલી કથા સાંભળી નારદ ઘણા વિસ્મિત થયા એમણે પૂછ્યું પિતાજી શ્રી હરિવિષ્ણુ ભગવાન શંકર સિવાય બીજા દેવો સાથે પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં ભાગ લેવા શા માટે ગયા કેમ કે ત્યાં જવાથી જ તેમનું અપમાન થયું ને તેમને ઘણું વેઠવું પડ્યું હતું શું પ્રલય કરનારા શંકરે તેઓને જાણતા નહોતા અને જાણતા હતા તો પછી તેમણે અસંખ્ય રુદ્રગણો સાથે એક અબૂધની જેમ શા માટે યુદ્ધ કર્યું મારા મનમાં આવો સંદેહ ઉત્પન્ન થયો છે કૃપા કરી મારા મનમાં ઉદ્ભવેલા આ મોટા સંશય તમે દૂર કરો અને અતિ ઉત્સાહ વધે એવું શિવચરિત્ર તમે કહો બ્રહ્મા બોલ્યા હે નારદ પૂર્વ સુ નામના રાજા વિષ્ણુને કોઈ પ્રસંગે મદદ કરી હતી એ માટે દદીતી ઋષિએ શ્રીહરિને શ્રાપ આપ્યો હતો અને શ્રાપના વાત વિસરી જઈ વિષ્ણુ બીજા દેવો સાથે કનખલ ક્ષેત્રમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા હવે દધીજી ઋષિએ વિષ્ણુને શા માટે શાપ આપ્યો હતો તેનું કારણ કહું છું એ સુ નામનો રાજા અતિ તેજસ્વી દધીજી ઋષિનો પરમ મિત્ર હતો એક વખત લાંબા કાળના સાથે સુરાજ અને દધીજી ઋષિ વચ્ચે ત્રણેય લોકમાં મહા અનર્થ ઉપજો એવો મોટો વિવાદ ઊભો થયો ત્યાં વેદવે તો શિવભક્ત દધીજી ઋષિનું કહેવાનું હતું કે શુદ્ર વૈશ્ય અને ક્ષત્રિય એ ત્રણેય વર્ણો કરતા શ્રેષ્ઠ વર્ણ તો બ્રાહ્મણ જ છે ત્યારે ધન વૈભવના મતથી થકી ગયેલા શું રાજાએ કહ્યું હતું હે ઇન્દ્ર રાજા બધા વર્ણો અને આશ્રમોના પાલક પ્રભુ છે માટે સૌને કરતા રાજા જ શ્રેષ્ઠ મનાય છે અને શ્રુતિ પણ કહે છે રાજા સર્વ દેવમય છે આમ રાજા સોનો શ્રુતિ અને સ્મૃતિ વિરુદ્ધ મત સાંભળી મુનિશેષ દધીચીને ઘણો ક્રોધ થયો ક્રોધ તેમણે સુ રાજાના મસ્તક પર ડાબા હાથથી મૂકી મારી એથી બ્રહ્માંડની અધિપતિ સુ ક્રોધે ભરાઈ વ્રતથી દીજી ઋષિને કાપી નાખ્યા તે વખતે દધીજી ઋષિએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું તુરત જ શુક્રાચાર્ય આવી સુને કાપી નાખેલા દધીચી દેને મંત્ર બળથી બળથી જોડી દીધો તે પછી શિવભક્તને મૃત્યુંજય વિદ્યાનો પર્વત શુક્રાચાર્યએ દધીજી ઋષિને કહ્યું હે તાથ તમારા અને સર્વના કલ્યાણાર્થ હું સર્વેશ્વર ભગવાન શિવનું પૂજન કરી શ્રુતિમાં જ જણાવેલ મહામૃત્યુંજય નામના શિવના શ્રેષ્ઠ મંત્ર તેનો ઉપદેશ કરું છું મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજા મહે ત્રિલોક પિતરમ પ્રભુમ ત્રિમંડલ સ્થિત પિતરમ ત્રિગુણશ્ય મહેશ્વરમ ત્રણ ને ત્રોવાળા ત્રણે લોકના પિતા ત્રણે મંડલોના રક્ષક અને ત્રણે ગુણોના મહાન ઈશ્વર પ્રભુ શંકરનું અમે પૂજન કરીએ છીએ ત્રિતવ ત્રિવાનેશ્વર ત્રિતાભૃતાશ્ય સર્વત ત્રિદેવસ ત્રિભોષ ત્રિતા સર્વત ત્રણ તત્વોના ત્રણ અગ્નિના ત્રણે પ્રકારના થયેલા સર્વ જગતના ત્રીજા સ્વર્ગના ત્રણ બાહુ અને સર્વ તરફ ત્રણ સ્વરૂપ રહેલા ત્રણે દેવના તે મહાન દેવ છે સુગંધીમ પુષ્ટિવર્ધનમ સર્વભૂતે સુ સર્વત્ર ત્રિગુણે સુકૃતો યથા સારી ગંધવાળા પુષ્ટિ વધારનારા અને સર્વ પ્રાણીઓમાં સર્વસ્થળે તથા ત્રણેય ગુણોમાં રહેલા તે પ્રભુને અમે પૂજીએ છીએ ઇન્દ્રિયેશ તથા એન્યુ શું દેવેશું ચણેશું મહેશ્વરમ જેને પુષ્પમાં સુગંધિ રહે છે તેમ દરેક ક્રિયામાં ઇન્દ્રિયોમાં અને બીજા દેવ તથા પ્રાણી ગણોમાં તે સૂર્ય સ્વરૂપ અને સુગંધિયુક્ત દેવેશ્વર રહ્યા છે પુષ્ટિ સ પ્રકૃતિ સ્મા પુરુષાદ દ્વિજોતમ મહદાદા વિશેષતા વિકલ્પી સુવ્રત એ પુરુષ થકી જ પ્રકૃતિની પુષ્ટિ થાય છે અને મહત્વથી માંડીને વિશેષ સુધીની આ સૃષ્ટિરૂપ વિકલ્પ એ પુરુષથી જ પ્રગટે છે વિષ્ણુ પિતામષ્યાપી મુનિના ચ મહામુને ઇન્દ્રેશુદેવાના તસ્માદે પુષ્ટિવર્દન વિષ્ણુને

સત્યના સૂક્ષ્મ એ મૃત્યુ પાસદભવ સ્વયં બંધ મોક્ષ કરો ઓયસ્યા દુર્વા રોગમી પ્રભુ એ પ્રભુ પોતે જીવન સુક્ષ્મ એવા મૃત્યુના પાસથી જેમ કાકડી અથવા ચીપડાના ફળને તેના ડિટારૂપ બંધનથી છૂટું પાડવામાં આવે તેમ છોડાવે છે માટે તે બંધનથી છુટકારો કરાવનારા કહેવાય છે શુક્રાચાર્યએ દી ઋષિના સર્વના કલ્યાણ માટે શિવના મહામંત્ર અર્થ સંભળાવી કહ્યું આ મારો મૃત્યુ સંજીવની મંત્ર જેના મરેલા જીવડા શક્તિ છે તે મંત્ર સર્વ મંત્ર કરતા ઉત્તમ ગણાય છે આ જ મંત્ર શિવજીનો મહામૃત્યુ મંત્ર કહેવામાં આવે છે આ મહામંત્રનું તો નિત્ય નિયમપૂર્વક જપ કરવામાં તત્પર રહેજે શિવનું સ્મરણ કરતા એ મંત્ર જપ પછી હોમ કરીને તે મંત્ર વડે મંત્રીલું પીજે જે ભક્ત દિવસ રાત શિવના સમીપમાં રહી ભક્તિપૂર્વક તેમનું ધ્યાન ધરે છે તે મનુષ્ય કોઈ કાળે મૃત્યુનો ભય થતો નથી શિવનું ધ્યાન કરનાર મનુષ્ય ન્યાસ વગેરે સર્વક્રિયા કરી શિવનું પૂજન વિધિપૂર્વક કરી ભક્તવત્સલ ભગવાન શંકરનું સારી રીતે ધ્યાન કર્યા પછી ઉપરના મહામૃત્યુંજય મંત્ર મૃત્યુ સંજીવનીની મંત્રનો જપ કરવો હવે બુદ્ધિમાન પુરુષ આ મહામંત્ર જપતા પહેલાં ધ્યાન કેવી રીતે કરવું તે હું કહું છું આ રીતે મંત્ર જપાથી ભગવાન શંકરની કૃપાથી ભક્તને મંત્ર સિદ્ધ થાય છે શિવ ધ્યાનની વિધિ હસ્તાંબુજ યુગસ્ત કુંભમ યુગાલ દ્રુતયતોય સિરે શ્રીચંદ કરો યુગેન દસ્વા કે સુકુંભ કરો અક્ષત્ર હસ્તા બુંજુગતમ મૂર્ધ ચંદ્રસ્તાવત પિયુષા ભજે સગીરીજમ ત્રક્ષમ ચ મૃત્યુંજય જેવો પોતાના બે હાથરૂપ કર્મ પેલામાં રાખેલા બે કળથી પાણી ભરી તે વડે મસ્તક પર છાંટતા અને ઉપર બે હાથમાં બે ગળા લઈ પોતાના ખોળામાં ધારણ કરતા છે તથા બાકીના બે હાથમાં દ્રાક્ષ તથા ધારણ કરનારા એમ કમલાસન પર બેઠેલા મસ્તક પર રહેલા ચંદ્રમાંથી નિરંતરતા અમૃતથી ભીંજાયેલા શરીરવાળા તથા ત્રિનેત્ર મૃત્યુંજય મૃત્યુને જીતાડનાર જેમના સાથે ઉમા બિરાજેલા છે તેમનું હું ધ્યાન કરું છું બ્રહ્મા બોલ્યા હે તાત એમ મંત્રની દધીજી ઋષિનો ઉપદેશ આપી શુક્રાચાર્ય ભગવાન શંકરનું સ્મરણ કરતા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા બોધ સાંભળી દદીજી પણ શિવનું સ્મરણ કરતા તપ કરવા માટે વનમાં જતા રહ્યા ત્યાં જઈ તેમણે વિધિ પ્રમાણે મહામૃત્યુંજય મંત્રનો જપ અને ભગવાન શિવનું ધ્યાન ચિંતન કરતા તપને આરંભ કર્યા લાંબા કાળ સુધી મંત્રનો જાપ અને તપથી ભગવાન શંકરની આરાધના કરી દદીજીએ મહામૃત્યુંજય શિવને સંતોષ્યા હે મહામુનિ એ જપથી પ્રસન્ન થયેલા ભક્તવર્ષ ભગવાન શિવે એકાએક દધીજી સામે પ્રગટ થયા પોતાના પ્રભુ શંકરના સાક્ષાત દર્શન કરી દધીજી ઋષિ ઘણા પ્રસન્ન થયા તેમણે મહાદેવને પ્રણામ કરી બે હાથ જોડી ભક્તિભાવથી સ્તુતિ કરી એટલે પ્રસન્ન થયેલા મહાદેવે જ્વનકુમાર દધીજીને કહ્યું તમે તમારી ઈચ્છા હોય તે વરદાન માગો ભગવાન શિવની પ્રસન્નતા જાણી બંને હાથ જોડી દધીજી ઋષિએ કહ્યું હે દેવ હું એટલો માંગુ છું કે મહાદેવ મારા હાડકામાં વ્રત જેવા બને મારો કોઈ વ્ર ન કરે અને મારામાં ક્યારે દિનતા આવે નહીં આ ત્રણેય વરદાન મને આપો દદીજીની માંગણી સાંભળી પ્રસન્ન થયેલા મહાદેવે તથાસ્તુ ભલે એમ થાવો કહીને તે ત્રણેય વરદાન આપ્યા એમ મહાદેવ પાસેથી ત્રણ વરદાન મેળવી દદીજી હર્ષપૂર્વક તરત જ સુરાજના આવાસે ગયા મહાદેવ પાસેથી મળેલા વરદાનના લીધે તેમણે સુવરાજાના મસ્તક પર જોરથી પગની લાત મારી એથી સુવરાજાએ પણ ક્રોધે ભરાઈ દધીચી પર વ્રજનો પ્રહર કર્યો પરંતુ તે વ્રત શિવની કૃપાને લીધે દધીચી ઋષિનો નાશ ન કરી શક્યો દધીચી ઋષિની અવધ્યાતા અદિનતા તથા વ્રજની પર ચડ્યા તો પ્રભાવ જોઈને બ્રહ્મકુમાર સુના આશ્ચર્યનો પાર રહ્યો નહીં તેમણે પર વરદાન મેળવવા વનમાં જઈ ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી આરાધનાથી ગરુધ્વજ ભગવાન મધુસૂદન ઘણા સંતોષ થયા તેમણે રાજાને દિવ્ય દ્રષ્ટિ આપી એ દિવ્ય દ્રષ્ટિથી જનાર્દન દેવના પ્રત્યક્ષ દર્શન કરી શું ગરુડધ્વજને પ્રણામ કર્યા અને મધુર વચનથી સ્તુતિ કરી ત્યાર પછી શ્રી નારાયણ દેવનું પૂજન અને સ્તવન કરી રાજાએ એમના તરફ જોયું અને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા પછી કહ્યું ભગવાન ધર્મના જ્ઞાતા દદીચી ઋષિ નામે એક સર્વમાં પ્રસિદ્ધ બ્રાહ્મણ છે પહેલાં તે મારા મિત્ર હતા હાલમાં રોગ શોગથી રહીત મૃત્યુંજય મહાદેવની આરાધના કરી તેમના પ્રભાવથી સગડા અસ્ત્ર શસ્ત્રના ભયથી તેઓ હંમેશા માટે મુક્ત થયા છે એક દિવસ મારા મિત્ર મહાતપસ્વી દધીજી ઋષિને ભરી સભામાં આવીને મારા મસ્તક પર પોતાના ડાબા પગથી લાત મારી અને ગર્વથી બોલ્યા કે હું કોઈથી ડરતો નથી આમ તેઓ મૃત્યુજય મંત્રની સાધના કરી શિવ પાસેથી ઉત્તમ વરદાન મેળવી ગર્વિષ્ઠ બન્યા છે બ્રહ્માએ કહ્યું હે નારદ દધીજી ઋષિના અવધ્યતાના સમાચાર જાણી વાન વાનહરીએ મહાદેવના અતુલ્ય પ્રભાવનું સ્મરણ કરી સુરાજાને કહ્યું હે રાજેન્દ્ર બ્રાહ્મણોને કોઈ બાબતનો જરાય ભય નથી ખાસ કરીને રુદ્રભક્તો માટે તો ભય નામની કોઈ વસ્તુ જ નથી જો તમારા તરફથી હું કાંઈ કૃત્ય તેમને કરું તો બ્રાહ્મણ દદીજીનું દુઃખ થશે અને તે મારા જેવા દેવતા માટે પણ કદાચ સાપનું કારણ બની જાય દદીજીના સાપથી દક્ષના યજ્ઞમાં દેવેશ્વર શંકરથી મારો પરાજય થશે અને મારું ઉત્થાન પણ થશે મહારાજ એ માટે હું તમારી સાહે લઈ કાંઈ કરવા ઈચ્છતો નથી હું એકલો જ તેમને જીતવા માટે પ્રયત્ન કરીશ વિષ્ણુના નાવા વચન સાંભળી રાજા શું બોલ્યા ઠીક એમ મત થાવો એમ કંઈ તે કાર્ય માટે પ્રસન્ન થયા તે ઠેકાણે જ વનમાં રહ્યા ઇતિશ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં ખંડમાં દધીજી ઋષિનો વૃતાંત નામનો આડત્રીસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય